માનનીય વડાપ્રધાન શ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો થી શરૂ કરું છું. લોકડાઉનના અમલમાં પોલીસને મોટા ભાગે લોકોના ઘણો સહકાર મળ્યા છે. આવા જવાબદાર નાગરિકોને હું તંત્ર વતી આભાર માનું છું. પરંતુ જે લોકો હજી પણ બેજવાબદારીપૂર્વક વર્તીને પોતાને અને અન્ય નાગરિકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે તેવા લોકોને આપના માધ્યમથી જણાવું છું કે પોલીસ કોઈપણ સંજોગોમાં લોકડાઉનનો અમલ કરાવવા કટિબદ્ધ છે. જો કોઈ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી ચોક્કસ થશે. શહેરી વિસ્તાર ખાસ કરીને અમદાવાદમાં સંક્રમણ વધી રહ્યો છે, પોઝિટિવની સંખ્યા આવી છે. સંક્રમણને રોકવા તંત્ર શક્ય તેટલા તમામ પગલાઓ લઈ રહ્યું છે. આવા પગલાઓમાં લોકો સહકાર આપે તે અપેક્ષિત છે. આવા પગલાં લેવામાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે પોલીસ પૂરતો બંદોબસ્ત રાખીને એન્ફોર્સમેન્ટ અંગેની જરૂરી કાર્યવાહી કરી રહી છે અને આગળ પણ કરતી રહેશે. અમદાવાદમાં અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે. અમુક જગ્યાઓ ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે. અમુક જગ્યાઓ શાક માર્કેટ અથવા અનાજના જથ્થાબંધ માર્કેટના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે. દાખલા તરીકે અમદાવાદ, સુરત, વડોદરા અને ભરૂચ. આ પગલાઓથી અમુક કિસ્સામાં લોકોની અવગણતા વધે તેવું શક્ય છે, પરંતુ લોકોના સ્વાસ્થ્યના હિતમાં આ પગલાં લેવા જરૂરી છે. કોરોના કેસીસ વધવાથી ક્લસ્ટર ક્વોરન્ટાઇન અને આરોગ્ય ચકાસણીની પ્રક્રિયા પણ વધુ સઘન રીતે કરવામાં આવી રહેલ છે. આ કાર્યવાહીમાં કોઈ અવરોધ ના થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ છે. જરૂર પડશે તો વધુ પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવશે. જો કોઈ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો બળપ્રયોગ પણ કરવામાં આવશે. આવા મુશ્કેલ સમયમાં આવું ના કરવું પડે તે માટે જે તે વિસ્તારોના આગેવાનો, શાંતિ સમિતિ, મહોલ્લા સમિતિના સભ્યો તથા સોસાયટીના હોદ્દેદારોને મારી અપીલ છે કે તેઓ વિસ્તારના લોકો સાથે ચર્ચા કરી તંત્રના સહકાર અપાવે. લોકડાઉન પૂરું ના થાય ત્યાં સુધી પોલીસ લોકો ભેગા ના થાય, લોકડાઉન જાળવી રાખે અને જાહેરનામો ભંગ ના કરે તે માટે સતત અલર્ટ છે. ડ્રોનની સંખ્યા પણ શક્ય તેટલી વધારીને સર્વેલન્સમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. ગઈકાલે રાજ્યમાં કુલ 205 ડ્રોન ફૂટેજથી 471 ગુનાઓ દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી 2,565 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 6,151 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. તેવી જ રીતે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવીના ફૂટેજ આધારે ગઈકાલે 92 ગુનાઓ દાખલ કરીને 164 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 399 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં 792 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. હજુ પણ લોકડાઉનમાં મળતા ખાલી સમયનો સદુપયોગ કરવાના બદલે અમુક લોકો હજુ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હેટ મેસેજીસ અથવા હકીકતોથી વેગ વાતે ફેલાવવા જેવી ગેરકાયદેસર
પ્રવૃત્તિ કરી રહ્યા છે. ગઈકાલે પણ આવા 11 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં આવા 142 ગુનાઓમાં કુલ 258 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બેંક અથવા ગ્રોસરી સ્ટોર જેવા સ્થળોએ વધુ સંખ્યામાં લોકો આવે છે અને તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવતું ન હોવાને ધ્યાને આવેલ છે. લોકોની કતાર બનાવતી વખતે પણ તેમાં યોગ્ય અંતર રાખવામાં આવી નથી રહ્યું. આવા સ્થળોએ લોકો વચ્ચે પૂરતું અંતર જળવાય રહે તેની જવાબદારી બેંક જેવી સંસ્થાની અથવા સ્ટોરની માલિકની પણ છે. જો હવેથી આવી કોઈ બાબત ધ્યાને આવશે તો સંબંધિત જગ્યાના વ્યવસ્થાપકને પણ જવાબદાર ગણવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી આવા સ્થળે ટોકન સિસ્ટમ અથવા માર્કિંગ પદ્ધતિ રાખવું જ જોઈએ. આમ છતાં જો લોકો સૂચનાઓનું પાલન ના કરે તો વ્યવસ્થાપક દ્વારા પોલીસને જાણ કરવું જોઈએ, જેથી પોલીસ કાયદેસરના પગલાં લઈ શકે. નિઝામુદ્દીન ઇન્સિડન્ટ તબલીગ જમાતના દિલ્હી ખાતે મરકઝમાં ગયા હોય તેવા 127 લોકોની ઓળખ થયેલી છે. વધુ કોઈ લોકો મળી આવેલ નથી અને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જે ગઈકાલનો હતું 11 એ 11 યથાવત છે. બીજા કોઈ ઇસમો હોય એ તમામ લોકોને શોધી કાઢવા માટે હજુ પોલીસ પૂરતો પ્રયત્નો કરી રહ્યા છે અને જે પરિણામ મળે છે તે આપના માધ્યમથી તમામને જણાવવામાં આવે છે. જેટલી માહિતી આપવામાં આવે છે તેથી વધુ કોઈ હકીકત હાલ નથી. ઘણા લોકો દ્વારા મનગણંત અને ખોટી વાતો ફેલાવવામાં આવે છે અથવા ખોટા ભય રાખવામાં આવી રહ્યા છે. આવા લોકોને સુરક્ષિત કરવા માટે અને તેમના દ્વારા કોઈના સંક્રમણ ના થાય તે માટે આરોગ્ય વિભાગ પૂરતી તકેદારી રાખી રહ્યા છે. આવા લોકો અન્ય જે લોકોના સંપર્કમાં આવેલા હોય તેમની ઓળખી કાઢીને તેમના પણ મેડિકલ ટેસ્ટ કરીને તેમને સુરક્ષિત કરવા પગલાં લેવાઈ રહ્યા છે, જેથી આ દિશામાં ખોટી ચિંતા કે ભય ફેલાવવો નહીં. નિઝામુદ્દીન સિવાયના અન્ય મરકઝમાં પણ ગયેલા તબલીગ જમાતના સભ્યોનો પણ જરૂર જણાય ત્યાં મેડિકલ ટેસ્ટ તકેદારી માટે કરવામાં આવી રહ્યા છે. પરત આવેલા લોકોના સંપર્કમાં આવેલા હોય તેવા લોકોએ પણ પોતાની સુરક્ષા માટે સામે ચાલીને આરોગ્ય વિભાગ કે પોલીસના સંપર્ક કરીને મેડિકલ ચકાસણી અથવા ક્વોરન્ટાઇન કરીને કરવાની પ્રક્રિયા કરાવવું જોઈએ. આ તમામ પગલાઓ લોકોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી લેવાઈ રહ્યા છે, જેથી એમાં સહયોગ કરવા તમામને વિનંતી છે. ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત. જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2788. ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા 872. અન્ય ગુનાઓ 437. ગઈકાલના કુલ ગુના 4097. આરોપી અટક કરેલાની સંખ્યા 6169. જપ્ત કરેલ વાહનોની સંખ્યા 7878.